બધા વિશિષ્ટીકરણ પામેલા અંગો જોવા મળે છે. સાથે સાથે ઐચ્છિક સ્નાયુઓના હલનચલન માટેનું નિયંત્રણ જે અગ્રમગજથી થાય છે તેને અલગ ભૂખ માટેના કેન્દ્રો આવેલા હોય છે, સંબંધિત કેન્દ્રો આવેલા હોય છે. મધ્યમગજની વાત કરીએ આપણે તો મધ્યમગજ છે એ ચતુષ્કાય વાળો ભાગ છે, એમાં દ્રષ્ટિ અને શ્રવણની પરાવર્તી ક્રિયાના કેન્દ્રો આવેલા હોય છે. પશુ મગજની આપણે વાત કરીએ તો પશુ મગજ છે એ ત્રણ ભાગમાં વિભાજિત હોય છે, પોન્સ એટલે કે સેતુ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક. આ બધા અનૈચ્છિક ક્રિયાઓ છે, રુધિરનું દબાણ છે, લાળરસનો સ્ત્રાવ છે, હૃદયના ધબકારા છે, ઉલટી થવી, આ બધું છે એ પશુ મગજ દ્વારા નિયંત્રિત થાય છે. મીન્સ કે પશુ મગજની લંબમજ્જા દ્વારા નિયંત્રિત થાય છે. અનુમસ્તિષ્કનો ભાગ છે એ ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ અને શરીરની સમસ્થિતિ તેમજ સંતુલન માટે જવાબદાર હોય છે. તો આવી રીતના આ ત્રણ મગજના ભાગ પડે છે. હવે આપણો નેક્સ્ટ જે ટોપિક છે એ છે મધ્યસ્થ ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્રની પેશીઓ કેવી રીતે આપણા શરીરમાં રક્ષણ પામે છે, અથવા તો મધ્યસ્થ ચેતાતંત્ર આપણા શરીરમાં કેવી રીતે રક્ષણ પામેલું હોય છે, તો એક તો મધ્યસ્થ ચેતાતંત્ર કોનું બનેલું હોય છે આપણને ખબર છે. મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કે CNS. ઓકે, CNS એટલે કે મધ્યસ્થ ચેતાતંત્ર. મેં તમને કદાચ ચાર્ટ દ્વારા ડ્રો કરાવ્યું હતું કે એ મગજ અને કરોડરજ્જુનું બનેલું છે. મગજના વિવિધ ભાગો માટે ખૂબ જ અગત્યનું અને નાજુક અંગ છે, તેથી તેનું ખૂબ જ સાવચેતીપૂર્વક રક્ષણ કરવું જરૂરી છે. મધ્યસ્થ ચેતાતંત્રમાં મગજ છે એ મસ્તક તરીકે ઓળખાય છે. સાથે સાથે મસ્તકની અંદર છે એ મગજની ફરતે મસ્તિષ્ક આવરણો આવેલા હોય છે. મસ્તિષ્ક આવરણોમાં વચ્ચે એક પ્રવાહી રહેલું હોય છે જેનું નામ છે મસ્તિષ્ક મેઉચક. આ પ્રવાહી શું કરે છે તો કે આપણે મગજની સામે જો આપણું માથું ક્યાંક ભટકાય છે તો એ આંચકો આપણા મગજ સુધી પહોંચવા દે નહીં, અને આ પહોંચવા ન દે એટલા માટે આપણા મગજનું રક્ષણ કરે છે. તો કરોડરજ્જુ કરોડસ્તંભ કે પૃષ્ઠવંશ તરીકે ઓળખાતી સતત અસ્થિમય જેવી રચના પમાડે છે કોણ, તો કે મધ્યસ્થ ચેતાતંત્ર છે. કોનું બનેલું હોય છે? મગજ અને કરોડરજ્જુનું બનેલું હોય છે. તો આમાં આપણને બે શબ્દ આવી છે, એક તો મધ્યસ્થ ચેતાતંત્ર, મગજ અને કરોડરજ્જુનું તો બનેલું છે, સાથે સાથે તેમાં શું આવેલું હોય છે તો કે મસ્તકની અંદર મસ્તિષ્ક આવરણની વચ્ચે આવેલું હોય છે એક પ્રવાહી જેને કહેવામાં આવે છે મસ્તિષ્ક મેરુજળ. ઓકે, તો આવી રીતના આ પ્રવાહી આપણા મધ્યસ્થ ચેતાતંત્રનું રક્ષણ પમાડે છે, આપણા મગજનું રક્ષણ કરે છે, જેના લીધે આપણને કોઈ પણ સંજોગોમાં જો આપણા અગ્ર મગજ, મધ્ય મગજ કે પશ્વ મગજમાં જો ઈજા થાય તો આપણે એની સામે રક્ષણ મેળવી શકીએ. હવે આપણે વાત કરીએ ચેતાપેશી. ચેતાપેશી કેવી રીતે કાર્ય કરે છે, અથવા તો ચેતાપેશીમાં ઉર્મિલય દુહન કેવી રીતે થાય છે? તો ચેતાપેશીનું કાર્ય છે સંવેદનાગ્રાહી જે અંગો એમાં જે કરોડરજ્જુ દ્વારા મગજમાં મોકલવામાં આવે છે આ માહિતીને વારંવાર પૃથ્થકરણ કરે અને એને અનુરૂપ જે સંદેશો મેસેજ તૈયાર કરે છે આ સંદેશાને પ્રતિચાર અથવા તો જે અંગોમાં આપણને ઈજા થઈ છે ઈ ગ્રંથિ ઈ સ્નાયુ સુધી પહોંચાડી જાય તો એવી પેશીને કહેવામાં આવે છે ચેતાપેશી. ટૂંકમાં આપણા શરીરના સંદેશાને મગજ સુધી લઈ છે અને એની સ્નાયુ ગ્રંથિ સુધી પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે? તો કે ચેતાપેશી કરે છે. હવે આ ચેતાપેશીમાં ઉર્મિલયનું વહન કેવી રીતે થાય છે? તો કે જ્યારે ઉર્મિલય સ્નાયુ સુધી પહોંચે છે, દાખલા તરીકે ફરીથી આપણે એનું જ ઉદાહરણ લઈએ છીએ કે બહુ ઈઝી છે આપણને સમજવામાં, બહુ ઈઝી પડશે કે કોઈ ગરમ વસ્તુને જો આપણી આંગળી અડે તો ફટાફટ આપણે કેવી રીતના લઈ લઈએ છીએ. જ્યારે ઉર્મિલય સ્નાયુ સુધી પહોંચે છે ત્યારે સ્નાયુનું હલનચલન શરૂ થઈ જાય છે. આ હલનચલનની શરૂઆત થાય એટલે એનો આકાર છે એ બદલી અને કેવી રીતે જાય છે?
हलनचलन करवा माटे છે એનો આકાર ચેન્જ થઈ જાય છે અને બીજ આવે તો દ્વારા પ્રતિચાર રૂપે હલનચલન ફરીથી પાછું ચાલુ થઈ જાય છે તો આવી રીતના ચેતાપેશી છે એ કાર્ય કરે છે હવે તમારા ટેક્સ્ટબુક માં ઇન્ડેક્સ ના પ્રશ્ન આપેલા છે જે પાંચ પ્રશ્નો છે એના આન્સર આપણે આ બધું ભણી ગયા એમાંથી જ છે એ તમારે લખવાના છે આજના હોમવર્ક માં એ પ્રશ્ન છે ફરીથી એકવાર બોલી જાઉં છું પ્રશ્ન ના આન્સર પણ તમને કહી દઉં છું જે આપણે ગયા લેક્ચર માં ભણી ગયા એ જ છે બેટા ઓકે પરાવર્તી ક્રિયા અને ચાલવાની ક્રિયા વચ્ચે ભેદ શું છે તફાવત શું છે પરાવર્તી ક્રિયા અને ચાલવાની તો એમાં સૌપ્રથમ તમે લખી શકો કે પરાવર્તી ક્રિયા છે કોના વડે નિયંત્રિત થાય છે આપણા કરોડરજ્જુ વડે અને અનિચ્છિત ક્રિયા છે પરાવર્તી ક્રિયા આપણી ઈચ્છાથી થતી નથી તો તેમાં વિચાર માર્ગની ક્રિયા છે એ સંકળાયેલી હોતી નથી જો છોકરાઓ આપણે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આપણી ઈચ્છાથી જે થાય ને એ જ આપણે વિચારવાની શક્તિ સંકળાયેલી જો આપણી અનિચ્છા એટલે કે આપણી ઈચ્છા નથી હોતી હૃદયના ધબકારામાં આપણી ઈચ્છા નથી હોતી તો એમાં વિચારવાની ક્રિયા છે એ સંકળાયેલી હોતી નથી તો એવી રીતના પરાવર્તી ક્રિયા છે ને એમાં વિચારવાની ક્રિયા સંકળાયેલી હોતી નથી જ્યારે ચાલવાની ક્રિયા છે એમાં ઐચ્છિક ક્રિયા છે એમાં અનુમસ્તિષ્ક વડે જે આપણો ભાગ છે એ નિયંત્રિત થાય છે આપણા શરીરનો કંટ્રોલ હોય છે તો આ ક્રિયા છે વ્યક્તિની વિચારવાની ક્રિયા પર સંકળાયેલી છે તો આ બંને વચ્ચેનો તફાવત છે પરાવર્તી ક્રિયા અને ઐચ્છિક ક્રિયા છે જ્યારે ચાલવાની ક્રિયા છે ઐચ્છિક ક્રિયા છે એવું તમે લખી શકો અને બીજું પણ એમ પણ લખી શકો કે પરાવર્તી ક્રિયા છે એ અનૈચ્છિક ક્રિયા એટલે કે વિચારવાની ક્રિયા સાથે સંકળાયેલી હોતી નથી જ્યારે ચાલવાની ક્રિયા છે એ સંકળાયેલી હોય છે ઓકે તો આવી રીતના નેક્સ્ટ તમારો પ્રશ્ન છે કે બે ચેતાકોષો વચ્ચે આવેલા ચેતો ભાગો મેં જે કાલે સમજાવ્યું હતું એના વચ્ચે કઈ ઘટના ઘટે છે તો પાંચ પાસેના બે ચેતાકોષોની ગોઠવણી એવી રીતના થાય છે કે એક ચેતાકોષના અપતંતુ અને બીજા ચેતાકોષના શિખાતંતુ આપણે આવી રીતે ચેતાકોષમાં જે સૌપ્રથમ શરૂઆત થાય છે અપતંતુથી અને જે એન્ડ થાય છે એ શિખાતંતુથી થાય છે તો આવી રીતના એ વચ્ચેનો જે અવકાશ છે હોય છે એને કહેવામાં આવે છે ચેતોપાગમ બરાબર તો આ ચેતોપાગમમાં કઈ ઘટના બને છે તો કે એનો જે બીજ આવે તે થાય છે એમાં કેટલાક રસાયણો મુક્ત કરે છે તો આ રસાયણો છે એ ચેતોપાગમમાંથી પસાર થઈ અને પછી ચેતાકોષના શિખાતંતુમાં પ્રારંભ પામે છે તો આવી રીતના એની ઘટના બને છે તમારો નેક્સ્ટ ઇન્ડેક્સનો પ્રશ્ન છે મગજનો કયો ભાગ શરીરની સ્થિતિ અને સંતુલન જાળવી રાખવાનું કાર્ય કરે છે તો એ એક જ ભાગ છે અનુમસ્તિષ્કનો ભાગ મગજનો અનુમસ્તિષ્કનો ભાગ છે કે શરીરની સ્થિતિ અને સંતુલન જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે તમારો ફોર્થ ક્વેશ્ચન છે આપણે અગરબત્તી સુગંધની ખબર કેવી રીતના થાય છે તો આપણા નાકમાં ઘ્રાણ ગ્રાહી એકમો આવેલા છે તમને ખબર છે કે સાંભળવાની હોય તો શ્રવણ દ્રષ્ટિ અને નાકમાં હોય છે એની ઘ્રાણ ગ્રાહી પેશીઓ આવેલી હોય છે એ ફટાફટ અગરબત્તીની સુગંધ આપણા નાકમાં ઉત્તેજિત કરે છે અને આ ઉર્મી વેગની સંવેદી ચેતાકોષોમાં શિખાતંતુ વડે વહન થાય છે આ ઉર્મી વેગ છે એ શિખાતંતુ દ્વારા આપણા મગજને સંદેશો પહોંચાડે છે કે આ સુગંધ છે કોની છે તો કે આ અગરબત્તીની સુગંધ છે મગજ એને પાછો રિપ્લાય આપે છે ઉર્મી વેગ દ્વારા તો બૃહદ મસ્તિષ્કમાં આ સંદેશાની આંતરક્રિયા વડે આપણને ખબર પડે છે કે આ અગરબત્તીની સુગંધ છે ઓકે નેક્સ્ટ તમારો લાસ્ટ ક્વેશ્ચન છે ઇન્ટેક્સ્ટનો કે પરાવર્તી ક્રિયામાં મગજની ભૂમિકા શું છે તો પરાવર્તી ક્રિયા ક્રિયા કોના વડે દર્શાવવામાં આવે છે તો કે કરોડરજ્જુ વડે દર્શાવવામાં આવે છે તો આ મગજની કોઈ સક્રિય ભૂમિકા હોતી નથી શું હોય છે તો કે સંદેશાઓને મગજ સુધી લઈ જવાનું કામ પરાવર્તી ક્રિયા કહેવામાં આવે છે કેવી કેવી પરાવર્તી ક્રિયા તો કે ક્યારેક આપણે ખૂબ જ સ્વાદિષ્ટ ખોરાક જોઈએ તો આપણા મોંમાં પાણી આવી જાય છે હૃદયના ધબકારા થવા શ્વાસોશ્વાસની ક્રિયા થવી ઉરોદર પટલનું હલનચલન થવું છીંક આવવી બગાસો આવવો આ બધું શું છે પરાવર્તી ક્રિયાનો જ એક ભાગ છે આંખના પલકારા થવા આ પણ એક શું છે તો કે પરાવર્તી ક્રિયાનો એક ભાગ છે જે બધું શું છે મગજ સાથે સંકળાયેલું છે ઓકે તો પરાવર્તી ક્રિયામાં બધી ભૂમિકા છે એ મગજને અનુલક્ષીને પણ છે ઓકે
तो आ थी गया तमारा टेक्स्टबुक ना पांच क्वेश्चन ना आंसर जे तमारे आज होमवर्क में करवाना रहेशे। हवे नेक्स्ट छे आपको आपणे बधुं संकलन जोई गया, मनुष्यनुं मगज जोई गया, परावर्ती क्रिया बधुं जोई गया। हवे आपणे वनस्पतिमां संकलन केवी रीते थाय छे, सजीवमांनी वनस्पतिमां संकलन केवी रीते थाय छे, तो सौप्रथम संकलन समझता पहेला आपणे समजवुं पड़शे के वनस्पतिमां हलनचलन केटला क्या प्राणी जेमज
वनस्पति पण विविध क्रिया माटे नियमन अने संकलन करे छे, परंतु वनस्पति मां चेतातंत्र आवेलुं होतुं नथी। प्राणीओमां चेतातंत्र आवेलुं होय छे, वनस्पति मां चेतातंत्र होतुं नथी। आ एक पहेलो डिफरन्स। नेक्स्ट छे के प्राणीओनी जे वनस्पतिमां कोई विशिष्ट प्रोटीन आवेलुं होतुं नथी, परंतु वनस्पति कोष अने प्राणी मां प्रमाणमां जो फेरफार करवामां आवे तो एनो आकार पण बदली शकाय छे अने पाणीनुं प्रमाण पण बदली शकाय छे। तो आवी रीतना जो प्राणी कोषमां चेतातंत्र आवेलुं होय तो वनस्पतिमां आवेलुं होतुं नथी, प्राणी कोषमां प्रोटीन आवेलुं होय छे वनस्पति कोषमां ए पण होतुं नथी। ત્રીજો તફાવત છે કે પ્રાણીઓની જે વનસ્પતિ છે એ સંદેશાઓનું વહન કરે છે, પરંતુ સંદેશાઓના વહન માટે કોઈ પણ પ્રકારની પેશી એ વનસ્પતિમાં હોતી નથી। વનસ્પતિ કોષ છે એ વીજ આવેગમાં રસાયણોનો ઉપયોગ કરીને સંદેશાઓને એકબીજાથી એક કોષથી બીજા કોષ સુધી પહોંચાડે છે। જે આપણે રજાવણીના છોડની વાત કરી કે એમાં કોઈ ચેતાકોષ તો આવેલો નથી, તો પાણી છે એ એક કોષથી બીજા કોષ સુધી કેવી રીતે પહોંચે છે? તો કે આ કોષથી પહોંચવા માટે એમાં એક રસાયણો આવેલા હોય છે, એ રસાયણોને લીધે એક કોષથી બીજા કોષ સુધી પોતાના સંદેશાનું વહન કરાવે છે। ઓકે, તો આવી રીતના વનસ્પતિ અને પ્રાણીઓમાં સંકલન બંને એકબીજાથી અલગ પડે છે। હવે આપણે જોઈએ કે વટાણા, વટાણાનો છોડ છે એમાં વૃદ્ધિ આધારિત હલનચલન કેવી રીતે જોવા મળે છે? તો વટાણાનો છોડ છે ને એ અન્ય વનસ્પતિ કે અન્ય કોઈ આધાર ઉપર એની ઉપર ચડે છે અને આધાર રાખવાની જરૂર હોય છે। આ સૂત્ર જે સ્પર્શ માટે સંવેદનશીલ છે એને એક આધારની મદદથી વટાણાના છોડની વૃદ્ધિ કરાવી દે છે। તો જ્યારે આ કોઈ આધારના સંપર્કમાં વટાણાનો છોડ હોય ત્યારે સૂત્રનો આધારના સંપર્કમાં રહેલો ભાગ છે એ ઝડપથી વૃદ્ધિ પામતો નથી, પરંતુ શું થાય તો કે આ આધારથી ભાગ છે એ ઝડપથી વૃદ્ધિ પામે, જો ભાગની નજીક હોય તો વૃદ્ધિ પામતો નથી, પણ જો દૂર હોય તો વૃદ્ધિ પામે છે। તો આવી રીતના એની લંબાઈમાં થતો વધારો છે એ સૂત્રને આધાર તરફથી વર્તુળાકાર વીંટળાઈ જવામાં મદદ કરે છે। તમે જોતા હશો કે વટાણાનો છોડ છે એ આખી રીતના વીંટળાઈ ગયેલો જોવા મળે છે। તો વટાણાના છોડની વૃદ્ધિ છે એ એક જ દિશા, એક દિશ કહેવાય છે એવી રીતના હોય છે અને આ ઉત્તેજના સાથે એકદમ ધીમો પ્રતિચાર આપે છે। તો વટાણાના છોડમાં વૃદ્ધિ આધારિત હલનચલન કેવું થાય છે? એકદમ ધીમો, કેમ કે એનો પ્રતિચાર કેવો હોય છે? એકદમ ધીમો હોય છે। ઓકે, તો આ થઈ ગઈ વૃદ્ધિને આધારિત હલનચલન। આજે આપણે જોઈ ગયા વનસ્પતિમાં સંકલન, પરાવર્તી ક્રિયામાં સંકલન, ઐચ્છિક ક્રિયા, અનૈચ્છિક ક્રિયા। હવે આપણે આગળ જે નેક્સ્ટ જોશું એ છે વનસ્પતિ આધારિત જ થોડું હલનચલન જોશું, પરંતુ આજના તમારે હોમવર્કમાં જે કરવાનું છે એ છે વનસ્પતિના હલનચલનના પ્રકાર, જે વૃદ્ધિ આધારિત, વૃદ્ધિ મુક્ત અને સાથે સાથે ઇન્ટેક્સના પ્રશ્ન લખવાના છે, જેની હું ઓલરેડી પીડીએફ જોઈન્ટ કરેલો છું। ઓકે, પીડીએફમાં જે મેં જોઈન્ટ કરેલું હોય છે એમાં જે ટૂંક જવાબી પ્રશ્ન હોય છે એના લાસ્ટ સુધી